भारत दुनिया नो चौथो एवो देश बनी गयो जे देशे मून उपर सॉफ्ट लैंडिंग करी हुए एमा भी तमे आ मैप मा जोई शको छो ग्रीन कलर मा भारत नो चंद्रयान 2 अने 3 देखाय छे। भारत एकमात्र एवो देश छे जे चंद्र ना साउथ पोल उपर लैंड करवामा सक्सेसफुल रह्यो छे। बीजा बधा देश सेंटर मा के नॉर्थ मा ज रह्या छे। तो पछी तमने सवाल ए थयो छे के अत्यारे लैंड थया पछी शू अने केम भारते साउथ पोल उपर लैंड करवानी प्रोसेस करी छे, केम साउथ पोल इम्पोर्टेंट छे चंद्रनो, ए जो तमे जाणवा मांगता होय तो एना माटे ध्यानथी सांभळजो। हुं तमने एक वात कहूं, એક વાત કહુમાં આપનું સ્વાગત છે, મારું નામ છે કુંજ ઠક્કર। 23મી ઓગસ્ટે આપણે સૌએ આ લાઈવ સ્ટ્રીમ જરૂરથી જોઈ જેમાં ઇસરોના ચેરમેન એસ સોમનાથે આપણને આ જણાવ્યું, ઇન્ડિયા ઇઝ ઓન ધ મૂન, ભારત ચંદ્રમા પર છે, સોફ્ટ લેન્ડિંગ થઈ ગયું છે। અને આ લાઈવ સ્ટ્રીમે પણ એક પ્રકારનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો। દુનિયાભરમાં કોઈ પણ લાઈવ સ્ટ્રીમ દેખાઈ હોય એમાં હાઈએસ્ટ વ્યૂઝ 8 મિલિયનથી વધુ, એટલે 80 લાખથી વધુ લોકોએ આ લાઈવ સ્ટ્રીમ જોઈ હતી। એના સિવાય અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં કરોડો લોકોએ જે જોયું છે એ તો બધું અલગ જ। હવે આ લાઈવ સ્ટ્રીમ જોયા પછી એક વસ્તુ આપણને ખબર પડી ગઈ કે ચંદ્રમાના સધન પોલમાં સાઉથમાં લેન્ડ થનાર ઇસરોનું ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર એકમાત્ર લેન્ડર છે। પણ આ ચંદ્રના સાઉથ પોલમાં એટલું ઇન્ટરેસ્ટિંગ છે શું? તો એ તો તમને ખબર જ હશે કે મૂનની બે સાઈડ છે, એક સાઈડ જે હંમેશા પૃથ્વીની બાજુ હોય છે અને બીજી એ સાઈડ જે પૃથ્વીને ક્યારે દેખાતી જ નથી, આપણે જોઈ જ નથી શકતા, એને ડાર્ક સાઈડ ઓફ ધ મૂન કહેવાય। અને આ ડાર્ક સાઈડ ઓફ ધ મૂનમાં સધન પોલ આવે છે, એક બાજુ પૃથ્વી તરફ છે, બીજી બાજુ સ્પેસ તરફ, અંતરિક્ષ તરફ છે। એટલે બિલિયન્સ ઓફ યર્સ, વર્ષોથી જે નાના નાના એસ્ટરોઇડ્સ પૃથ્વી તરફ આવતા હતા જ્યારે સોલર સિસ્ટમનું નિર્માણ થઈ હતી ત્યારે એવા એસ્ટરોઇડ ચંદ્ર પર પણ ટકરાયા હશે। આ જે બધા એસ્ટરોઇડ્સ છે એ ચંદ્રની ડાર્ક સાઈડ એટલે સધન પોલ બાજુ ટકરાયા હોય અને આના લીધે ચંદ્રની સાઉથ સાઈડ બહુ જ બધા નાના નાના ક્રેટર્સ છે। આ ક્રેટર્સના લીધે ચંદ્રયાન 2 વખતે આપણા વિક્રમ લેન્ડરને લેન્ડ થવામાં પ્રોબ્લેમ થઈ હતી। હવે આ જે બધા ક્રેટર્સ પડ્યા છે, અલગ અલગ એસ્ટરોઇડ્સ અથડાયા છે ને ચંદ્રની સાઉથ સાઈડમાં, એના લીધે એક્સપર્ટ્સ એવું અનુમાન લગાડે છે કે ચંદ્ર ઉપર એવા ઘણા બધા મિનરલ્સ હોઈ શકે એના સાઉથ સાઈડમાં જે આપણે માઇન કરી શકીએ, જે આપણને પૃથ્વી ઉપર કામમાં લાગી શકે। એટલું જ નહીં, ચંદ્ર ઉપર પાણીના અવશેષો પણ મળ્યા છે। આ અવશેષો કોણે શોધ્યા હતા? 2009માં ચંદ્રયાન 1 આ અવશેષો શોધ્યા હતા। એટલે 1960-70થી ચંદ્ર ઉપર ઘણા બધા મિશનો તો થયા છે, પણ પહેલી વખત ત્યારે ખબર પડી કે ચંદ્ર ઉપર પાણી હોઈ શકે છે જ્યારે ચંદ્રયાન 1ના સેન્સર્સે શોધ્યું હતું કે ચંદ્ર ઉપર પાણી છે અને આ પાણીના ઘણા બધા ફાયદા થઈ શકે। અરે પાણીના તો ભાઈ શું ફાયદા થાય ચંદ્ર ઉપર મળે તો? પૃથ્વી ઉપર તો આટલું બધું છે, હું તમને કહું। ઘણા બધા સ્પેસ મિશન જે ચંદ્રની આગળ જવાના હોય એ સ્પેસ મિશનને અગર જો ચંદ્ર ઉપર હોલ્ટ લઈને રિફ્યુલિંગ કરવું હોય તો પાણીના એટમ્સ, હાઇડ્રોજનને, ઓક્સિજનને છૂટા પાડીને હાઇડ્રોજનથી ફ્યુલ તૈયાર કરી શકાય। એટલે પૃથ્વી પરથી જે ફ્યુલ ઉચકીને ના લઈ જવું પડે એવું ઇંધન ચંદ્ર પરથી પાછું રિફિલ કરી શકાય। ઓક્સિજન છૂટો પડ્યો એ ઓક્સિજન શ્વાસ લેવામાં કામમાં આવે, H2O એટલે પાણી, એ પાણી પીવામાં પણ કામમાં આવી શકે ફ્યુચરના એસ્ટ્રોનોટ્સને। અને ચંદ્ર ઉપર જે પાણી છે, મેં તમને જે કીધું ને ચંદ્ર ઉપર માઇનિંગ થઈ શકે, લુનાર માઇનિંગ, એ માઇનિંગ વખતે ઇક્વિપમેન્ટને ઠંડુ રાખવા માટે એ પાણી કામમાં આવી શકે। આ ફાયદા છે ચંદ્રના પાણીના, અને આ ફાયદા જોઈને અમેરિકા અને ચાઇના બે ચંદ્રના સાઉથ પોલમાં ફ્યુચરમાં ઘણા બધા મિશન્સ પણ પ્લાન કર્યા છે। 1967માં એક યુનાઇટેડ નેશન્સની સ્પેસની ટ્રીટી થઈ હતી જેમાં એવું કીધું હતું કે ચંદ્ર કે બીજા કોઈ પણ ગ્રહ પર કોઈ પણ દેશ કબજો ના કરી શકે, પોતાની માલિકી જાહેર ના કરી શકે। એટલે અત્યારે ભલે આપણે સાઉથમાં પહોંચી ગયા પણ આપણે ત્યાં માલિકી જાહેર ના કરી શકીએ। હવે આઈએ આપણે વિક્રમ લેન્ડરના પ્રજ્ઞાન રોવર ઉપર। પ્રજ્ઞાન રોવર લગભગ 2.5 કલાક પછી બહાર નીકળ્યું હતું વિક્રમ લેન્ડરમાંથી। આ પ્રજ્ઞાન રોવર ચંદ્ર ઉપર 14 દિવસની બેટરી લઈને ગયું છે, એટલે એના સોલાર પેનલથી ચાર્જ થશે અને ચંદ્ર ઉપર 14 દિવસ હોય, પૃથ્વીના 14 દિવસ એટલે ચંદ્રનો 1 દિવસ, એટલો ટાઈમ અજવાળું હોય પૃથ્વીના 14 દિવસ માટે, અને પૃથ્વીના 14 દિવસ એટલી ત્યાંનો અંધકાર હોય, રાત હોય, અને આ 14 દિવસ જે દિવસ હોય ને
ત્યારે ત્યાંનું ટેમ્પરેચર 120 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય અને જેવું ચંદ્ર ઉપર અંધારું થાય ને ત્યારે ટેમ્પરેચર -120 ડિગ્રી થઈ જાય. એટલે પ્રજ્ઞાન રોવર 14 દિવસની લાઈફ સાથે ગયું છે. જ્યાં સુધી તડકો પડશે ત્યાં સુધી એની બેટરી ચાલશે અને એ બેટરીથી એ આગળના કામો કરશે. પણ એક વખત જો અંધકાર થઈ ગયો ચંદ્ર ઉપર, પછી એ 14 દિવસ પછી એના કમ્પોનન્ટ્સ કામ કરશે કે નહીં એ તો આપણને મહિના પછી જ ખબર પડશે. હવે પ્રજ્ઞાન રોવર છે ને એનું કામ શું છે? જે મેં આ માઇનિંગની વાત કરી ને, એ માઇનિંગ માટે અને પાણી માટે ચંદ્રના સરફેસ ઉપર કયા કયા કેમિકલ્સ છે, કયા કયા એલિમેન્ટ્સ છે ને એ શોધવાનું, ને જેના માટે એનામાં બે પેલોડ છે. સૌથી પહેલું છે લેઝર ઇન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ. આ સ્પેક્ટ્રોસ્કોપ કામ કઈ રીતે કરે સાયન્સના સ્ટુડન્ટ્સને ખબર હશે. જેમને નથી ખબર એમને કહું કે જે એલિમેન્ટ્સ આપણને દેખાય ને સ્પેક્ટ્રોસ્કોપમાં, એનાથી ખબર પડી જાય કે આનું કોમ્પોઝિશન શું છે. એટલે આ લેઝરવાળું જે સ્પેક્ટ્રોસ્કોપ છે ને એ કેમિકલ કોમ્પોઝિશન કહેશે. અને બીજું આલ્ફા પાર્ટિકલ એક્સરે સ્પેક્ટ્રોમીટર શું કહેશે કે આ લુનર સરફેસ ઉપર કયા કયા એલિમેન્ટ્સ છે, જે એલિમેન્ટ્સ માઇનિંગમાં કામમાં લાગી શકે કે નહીં, કે પછી એમાં પાણીની માત્રા કેટલી છે. બેસિકલી આ પ્રજ્ઞાન રોવર 14 દિવસની અંદર અંદર ચંદ્રના સરફેસ ઉપર શું શું છે ને એ બધું પૃથ્વી ઉપર ઇસરોના સાયન્ટિસ્ટને પહોંચાડી દેશે. આટલું જ નહીં, પ્રજ્ઞાન રોવર જ્યાં જ્યાં ચાલશે ને ચંદ્રના સરફેસ ઉપર, ત્યાં અશોક સ્તંભના એક ચિહ્નની પ્રિન્ટ પણ લાગશે. એટલે બેસિકલી ઇસરો અને ભારત ત્યાં પહોંચી ગયું ને, આ એક રીતે દર્શાવે છે. અને આ તો હજુ શરૂઆત છે, ઇસરોના હજુ ઘણા બધા મિશન્સ પ્લાન થયેલા છે. સૌથી પહેલું આવવાનું છે આદિત્ય L1, જે સૂર્ય તરફ જવાનું છે. એના પછી ગગનયાન આવશે, જેમાં આપણા દેશના જે એક એસ્ટ્રોનોટને સ્પેસમાં મોકલવામાં આવશે અને ભારતનું એક સ્પેસ સ્ટેશન તૈયાર કરવામાં આવશે. શુક્રયાન, જે વિનસની આજુબાજુ એક ઓર્બિટિંગ મિશન છે, એ પણ થવાનું છે. અને 2025માં જપાન સાથે કોલેબોરેશન કરીને મૂન મિશન હજુ એક પ્લાન કરેલું છે ઇસરોએ. આશા રાખું છું આ વિડીયો જોયા પછી તમને ચંદ્રયાન 3નું મેઇન કાર્ય શું હતું, મેઇન મિશન શું હતું એ ખબર પડી ગઈ હશે, કેમ હતું એ પણ ખબર પડી ગઈ હશે. ને આ વિડીયોની માહિતી જો તમને ગમી છે તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTV ગુજરાતી.com પર. આપણે ફરી મળીશું. જય હિન્દ.